સુરત પાલિકા 47 પ્રીમિયર હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત એક રત્ન કલાકારોનો પૂરતી સુવિધા ન મળવાનો આક્ષેપ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ રત્ન કલાકારે તેને ભાઈને આ બાબતે તમામ હકીકત જણાવ્યા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો છે. જોકે આ વિડિયો વાયરલ હોવાને કારણે દર્દી ઘરે દાખલ થયા હતા. તેમણે કરેલા આક્ષેપો સાચા છે કે નહીં તે પણ હજી સુધી તો જાણી શકાયું નથી. સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાઘ મસી રહે છે. મૂળ અમરેલી બોરડી ગામના વતની છે અને સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. હાલ તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓએ જ હાલ તેમને મદદ કરે છે. તેમણે 3 દિવસ દરમિયાન તેમને દાખલ કર્યા હોવાની વચ્ચે કોઈ સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ વિડીયોના કારણે મોટો આક્ષેપ લાગ્યો છે. જો ખરેખર આ વિડીયો હોય તો લાલિયાવાડીના પુરાવા સમાન ગણી શકાય તેમ છે. આ વિડીયોમાં દર્દી કહે છે કે અહીં મને કોઈ પૂછવા પણ નથી આવતું. ડોક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મૂંઝારો થાય તેવું કહીએ તો ઊંધા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ. રત્ન કલાકારનો આ વિડીયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ કે તે ક્યારનો છે તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી. જોકે તેણે પોતાના ભાઈ સાથે કરેલી કથિત વાતચીતના અંશો પણ ઓડિયો સ્વરૂપે વાયરલ થયા છે. સુવિધા મળતી નથી અને પ્રશાસન દ્વારા જાણ કર્યું તો આપણા ફોટા પાડી જાય અને આપણને વિડીયોમાં ઉતારી અને કેદ કરી દે કે ભાઈ જો અહીંયા તમને શું સગવડ છે, શું આ છે, તમને જાણ કરજો એવા પ્રલોભનો બતાવે. આજે હું 3-4 દિવસથી સતત તેમને પીડો છું. દિશાને નથી કોઈ ભાર લેતું, કોઈ સંભાળ લેતું અને એવા આશ્વાસનો આપી આપીને વિયા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીંથી ઉગારો, નહીં હું મરી જાઉં. મારી 2 હાથ જોડી અને વિનંતી છે